બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય જે તમારા માટે ખાસ ધ્યાનથી કરવાનો છે આ તમારે મોઢે યાદ રહેવું જોઈએ એ વાળો પ્રમેય છે તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો પ્રમેય 6.6 શું કહે છે થોડું ઘણું મેં લખી રાખ્યું છે જેથી તમે પણ આ પરફેક્શન ફોલો કરો તો એની અંદર કીધું છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના બરાબર હોય છે એવું કહે છે કે બે સમરૂપ ત્રિકોણ એટલે આપણને આપેલ જે આપેલું છે એમાં કીધું છે પક્ષમાં ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એ શું છે સમરૂપ છે જેવું સમરૂપ કહું એટલે તમે કહેશો કે સર એનો મતલબ એવું થયું એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ પી એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી એંગલ બી ઇઝ ઇક્વલ ટુ એંગલ ક્યુ અને એંગલ સી ઇઝ ઇક્વલ ટુ એંગલ આર બીજું તમે કહી શકો કે આની બધી બાજુઓનો આપણે લઈ શકીએ કે એબી ઇઝ ઇક્વલ ટુ અપોનમાં લઈએ એબી અપોન પી ક્યુ is equal to BC upon QR અને AC upon PR એટલે આપણને બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આટલી વસ્તુ આપેલી છે જ્યારે સમરૂપ કે ત્યારે હવે તમને શું કહે છે કે તેમના બાજુઓનો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેના અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર જેટલો હોય છે તો આની અંદર આપણને પક્ષમાં આપેલું છે એરિયા ABC એરિયા PQR એના વર્ગ જેટલો એટલે કે આના વર્ગના જેટલો હોય છે એટલે પી એ બી અપોન પી ક્યુ બીસી અપોન ક્યુ આર એસી અપોન પી આર અને એનો વર્ગ આપણે લખી કાઢ્યો જેવો આ વર્ગ લખીએ એટલે એના પછીના સ્ટેપમાં તમે કહેશો કે સર હવે શું કરવાનું કે આ આપણે શોધવાનું છે આપણે આ સાબિત કરવાનું છે શોધવા કરતા વર્ડ વાપરીશું સાબિત કરવાનું છે ક્લિયર છે તમે કહેશો કે સર આમાં બધામાં ઉપર જેવું જ લખ્યું છે પણ આનું ક્ષેત્રફળ એક ખાલી નવું આવી ગયું કે એરિયા ઓફ એબીસી અપોન એરિયા ઓફ પી ક્યુ આર is equal to AB upon PQ whole square BC upon QR whole square AC upon PR whole square હવે સૌથી પહેલા તમારે એક કન્સ્ટ્રક્શન કરવું પડે એટલે કે નાનકડી રચના કરવી પડશે શું કરવી પડશે કે બંને ત્રિકોણમાં વેધ દોરવાના છે જે વેધ તમે દોર્યા છે એટલે તમે ખાલી એક લાઇન ડ્રો કરી દેશો શું લાઇન ડ્રો કરશો ડોટેડ લાઇનથી કરવાના છે ક્લિયર બાળકો જેવું આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર આટલું ક્લિયર હવે મારે એમ શોધવું હોય કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અને પી ક્યુ આર નું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે કહેશો કે સર ક્ષેત્રફળ ત્રિકોણ નું બહુ સિમ્પલ છે ત્રિકોણ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ તો આપણે પહેલું લખીએ એબીસી નું ક્ષેત્રફળ તમે કહેશો કે એરિયા લખશો તો એ ચાલે કે એબીસી નું ક્ષેત્રફળ તો તમે કહેશો કે સર એરિયા લખો સમજવા માટે કેમ કે મેં બધી જગ્યાએ લખ્યું છે એટલે તો આગળ જઈએ 1/2 પાયો જે તમારો છે એ બીસી છે આની અંદર અને વેધ જે એ એમ છે સેમ વે અહીંયા શરૂઆત કરીએ પી ક્યુ આર નું ક્ષેત્રફળ 1/2 આમાં ક્યુ આર જે થશે અને પી સી આટલું પહેલા ક્લિયર જેવું આ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આટલું ખબર પડી ગઈ તો આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ કેમ કે આપણને ગુણોત્તર તો લેવાનું કીધું જ છે તો આપણે લખી કાઢીએ એરિયા ઓફ એબીસી જે આનું લખ્યું અને એરિયા ઓફ પી ક્યુ આર કે ક્ષેત્રફળ વર્ડ લખવું હોય તો ચાલે હો બાળકો 1/2 બીસી ઇન્ટુ એમ અને ક્યુ આર ઇન્ટુ પીસી આટલું પહેલાં ખબર પડે તમે કહેશો કે સર આ ખબર પડી ગઈ તો આગળ જઈ શકીએ 1/2 અને 1/2 ઉડી જાય અને એને લખી ખાલી અહીંયા 1 લખી કાઢી હવે બાળકો તમે કહેશો કે સર તમારે તો અહીંયા કોઈકનો સ્ક્વેર લાવવાનો છે તમે કહેશો કેવી રીતે લાવશો તો આપણે એક ત્રિકોણ બે ત્રિકોણને આપણે સમરૂપ બનાવીએ તો કંઈક એમાં કરી શકીએ આપણે તો જે રીતે આની અંદર આ ત્રિકોણ અને આ ત્રિકોણને આપણે બે સમરૂપ બનાવીએ તમે કહેશો કે સર ત્રિકોણ લખો એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ અહીંયા આપણે શું લખેલું તો તમે કહેશો કે સર એને આપણે તમે લીધો હતો પી સી સી લીધો હતો ને અહીંયા એન લખવો પડશે સી સી લખીએ તો લોચા પડશે એન છે હું વિચારું કે એમ સી તો કેવી રીતે લઈ શકીએ પી એન ઓકે તો અહીંયા પી ક્યુ એન એટલે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ ગંદકી કરવાની રીઝન એ છે કે તમને જલ્દી ખબર પડે જેવું આ લખીશ એટલે તમે કહેશો કે સર જો આ બંને ત્રિકોણની અંદર ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ અને ખૂણો એન ઇઝ ઇક્વલ ટુ બંને 90 અંશના છે બરાબર છે અને બીજું જે અગત્યનું આ ખૂણાની અંદર તમે એવું કહી શકો કે ખૂણો બી અને ક્યુ એ તો પહેલેથી સમરૂપ જ છે એટલે અહીંયા લખી કાઢીએ ખૂણો બી અને ખૂણો બી ક્યુ તો અહીંયા લખવું હોય તો લખી શકાય ત્રિકોણ એ બી સી
समरूप त्रिकोण पी क्यू आर ये तो पहले थी समरूप पद छे वो आपने खबर छे जीव आपत એટલે તમે કહેશો સર આટલે સુધી કોઈ ડાઉટ નથી આટલું ક્લિયર તો અહીંયા હું આગળ લખું ચલો તો ખૂણા ખૂણા શરત મુજબ તમે કહેશો સર તો એનો મતલબ આપણે આને સમરૂપ કરી દઈએ ને ત્રિકોણ એ બી એમ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ જેવું આ થાય એટલે તમે કહેશો સર આટલું તો ક્લિયર થઈ ગયું જેવું આ થાય એટલે તમે કહેશો સર આપણે આને આની જગ્યાએ આવું લખી શકીએ એ બી અપોન પી ક્યુ અહીંયા લખશો બી એમ અપોન ક્યુ એમ અને છેલ્લે એ એમ અપોન પી એમ ક્લિયર બાળકો હવે તમે જોશો ને તો અહીંયા કંઈક તમને સ્પાર્ક થાય તો ઈ એમ અને પી એમ એ એન એ એમ અને પી એન એટલે તમે કહેશો સર આ વાળું જે છે એને આપણે આમાં કન્વર્ટ કરીશું પણ એ થોડીક વાર પછી એટલે આને એક નામ આપી દો જે તાને એક હતું તો આને બે નામ આપી દો અને બીજું એક અગત્યનું અહીંયા તમને આપેલ માહિતીમાં જ છે કે જો અહીંયા બીસી આ રહ્યું બીસી અપોન ક્યુ આર બીસી અપોન ક્યુ આર એની જગ્યાએ એ બી અપોન પી ક્યુ તો બંને એ બી અપોન એ બી એ લાપેલ કરી દઈએ તો આપણું કામ થઈ જાય તો હવે જો હું કરતો જો કેવી રીતે કરવાનું છે તો અહીંયા ફરી પાછું લખું છું એરિયા ઓફ એ બી સી અપોન એરિયા ઓફ પી ક્યુ આર આની અંદર લખશો બીસી ગુણ્યા પી એમ અહીંયા લખો એ એમ અને અહીંયા લખીશું ક્યુ આર અપોન પી એમ હવે હું એમ લખું છું અહીંયા અહીંયાથી સીધું આ ચેન્જ કરું છું કેમ કે અહીંયા સીધું મને ખબર છે એ બી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ એમ અપોન બી એમ તમે કહેશો કે સર આને ભૂલી જવાનું છે આને આપણને કોઈ લેવા દેવા નથી તો તમે કહેશો કે સર જેવું લખશો એટલે અહીંયા થઈ જશે એ બી અપોન પી ક્યુ બીજું અગત્યનું બાળકો અહીંયા જગ્યા ઓછી છે એટલે આ સ્ટેપ તમારે લખવું હોય તો આખે આખું ત્યાં લખી કાઢાયો અહીંયા એ લખી કાઢવાનું અને પછી સીધું હું લખું છું કે બીસી તો બીસીની જગ્યાએ સીધું હવે હું શું લખું છું એ બી અપોન પી ક્યુ જેવું આ લખીએ એટલે કે એ બી સ્ક્વેર અને પી ક્યુ સ્ક્વેર જે આપણે જોઈતું હતું બરાબર છે બાળકો પ્રૂવ કરવાનું હતું એ તો આપણે કરી લીધું ખાસ જે ધ્યાન રાખવાનું છે તમે કહેશો કે સર બીજા બે પ્રૂવ નહીં કરવાના ના બાળકો અહીંયા જેવું આવે એટલે એમ લખવાનું તે જ રીતે તમે આ રીતે સાબિત કરી શકો છો બસ એટલું જ કરવાનું હોય ટેક્સ્ટબુકમાં જોશો તો પણ એટલું હશે ખાલી એક સ્ટેપ અહીંયા હું નથી લખ્યું એ વધારાનું તમારે લખવું હોય તો આખું આ સ્ટેપ અહીંયા લખી કાઢવાનું અને પરિણામ એક અને બે પરથી એ કરીને લખી કાઢવાનું છે ક્લિયર બાળકો સ્ટેપ બાય સ્ટેપ સમજીને કરશો તો બહુ ઇઝી છે જરાય અઘરું નથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો જેથી તમને આરામથી આ ક્લિયર થઈ જાય અને દરેક જગ્યાએ પોતાના પોઈન્ટ દરેક ડિટેલમાં લખવા ખૂબ જ જરૂરી છે મળીએ બાળકો નવા એક લેક્ચરમાં